ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ગુજરાતી વિષય શીખીશું. આના નંબર 8 અને 9. ષટ્કોણ નો સ, એ ષટ્કોણ ના સ ને અહીંયા 10 વાર ગૂંથીશું. ષટ્કોણ નો સ, પહેલાં પટંગનો પ લખવાનો અને પછી વચ્ચે ત્રાસી લીટી કરવાની, એટલે સ ષટ્કોણનો સ. સ ષટ્કોણનો સ, સ ષટ્કોણનો સ. અહીંયા સ ષટ્કોણનો સ, ષટ્કોણનો સ, ષટ્કોણનો સ. હવે ટપકાવડી લઈને તમારે પૂરી કરવાની. હવે અહીંયા જાતે લખીશું. ષટ્કોણનો સ, ષટ્કોણનો સ. જો પટકોણનો પ અને પછી ત્રાસી લીટી. હવે નીચે સ ઓળખી ગોળ કરો. સ ષટ્કોણના સ પર ગોળ કરેલું છે. આપણે અહીંયા અહીંયા ક્યાં છે, અહીંયા તારીખ 16/4/21. હવે સામેના પાના ઉપર પણ તમારે સ ષટ્કોણનો સ લખવાનો છે અને અહીંયા તમારે લાલ રંગ પૂરવાનો છે. ક રંગ, લાલ રંગ. ષટપદ, ષટપદ પણ કહેવાય. સ ષટ્કોણનો સ પણ કહેવાય અને ષટપદનો સ પણ કહેવાય. અહીંયા તમારે લખવાનું અને નીચે તમારે સ ઓળખીને ગોળ કરવાનો. અહીંયા પણ આજની તારીખ લખવાની અને પાછળ સ સસલાનો સ, સ સસલાનો સ અને સ સગડીનો સ. સ સસલાના સને આપણે 10 વાર ઘૂંટીશું. સ સસલાનો સ, સ સસલાનો સ. કેવી રીતે લખવાનો? પહેલાં રો રમકડાનો રો લખવાનો, પછી થોડી આડી લીટી, પછી ઊભી લીટી. સ સસલાનો સ, સ સસલાનો સ, સ સગડીનો સ, સ સસલાનો સ, સ સગડીનો સ. લખીશું સ સસલાનો સ, સ સગડીનો સ, સ સસલાનો સ, સ સગડીનો સ. હવે નીચે નીચે જો અહીંયા બીજા શબ્દ આપેલા છે. સમળી, સફરજન, સમોસા. અહીંયા પણ તમારે આજની તારીખ લખવાની 16/4/21. હવે સામેના પાના ઉપર પણ તમારે અહીંયા સમા કેસરી રંગ પૂરવાનો છે. કયો રંગ? કેસરી રંગ પૂરું કરવાનો અને અહીંયા સ ઓળખી, સ ઓળખી ગોળ કરવાનું છે. જો સફરજનનો સમા સફર, એટલે સ સરસ, સ ને સ પ. અહીંયા પણ તારીખ 16/4/21. હવે પાછળનું પાનું. હ હરણનો હ અને હ હથોડીનો હ. 10 વાર ગૂંટીશું. પહેલાં ડ ડબ્બાનો ડ જેવો પાડવાનો હ અને પછી અહીંયા રંગ કરવાનો. હ હરણનો હ, હ હરણનો હ, હ હરણનો હ. હ હરણનો હ, હ હથોડીનો હ, હ હરણનો હ, હ હથોડીનો હ. લખીશું હ હરણનો હ,
હથોડીનો હ, હરણનો હ, હથોડીનો હ. હવે નીચે જો બીજા શબ્દ આપેલા છે, હળ, હથેળી, હળદર. 16, 4, 21 એવી જ રીતે સામેના પાના ઉપર પણ તમારે હમાં કયો રંગ પૂરવાનો છે, લાલ રંગ પૂરવાનો છે. કયો? લાલ રંગ લખવાનો. અને નીચે હ ઓળખી ગોળ કરો. હળદરનો હ, હરણનો હ, મનહર, હવન. તારીખ 16, 4. ઓકે, થેન્ક યુ.